subscribe to channel and press the bell icon for the latest updates. નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ટેટ વન અને ટાટની પરીક્ષા માટે ઉપયોગી આ વિડીયોની અંદર આપણે જનરલ નોલેજના ક્વેશ્ચનની ચર્ચા કરીશું. જો મિત્રો, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બેલનું આઇકન પણ દબાવી દો, જેથી ભવિષ્યમાં જે પણ વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે. પહેલો પ્રશ્ન જોઈએ, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? જવાબ છે મોર. બીજો પ્રશ્ન, દેવ દિવાળીની સાથે સાથે શીખ ધર્મના ધર્મ પ્રવર્તક કયા મહામાનવીની જન્મ જયંતિ ઉજવાય છે? જવાબ છે ગુરુ નાનક. ત્રીજો પ્રશ્ન, 14મી નવેમ્બરે આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ કયા નામે ઉજવાય છે? જવાબ છે બાલ દિન. ચોથો પ્રશ્ન, સ્વતંત્ર ભારતના પ્રથમ કેળવણી પ્રધાન તરીકે કોણે સેવાઓ આપી હતી? જવાબ છે લાલા લજપતરાય. પાંચમો પ્રશ્ન, ખૂબ લડી મરદાની વહતો ઝાંસીવાલી રાણીથી આ ઉક્તિ કોને લાગુ પડે છે? જવાબ છે રાણી લક્ષ્મીબાઈને. છઠ્ઠો પ્રશ્ન, પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક સર સી વી રામને વિશ્વનું સૌથી મોટું ઇનામ નોબેલ પ્રાઇઝ કયા વિષય માટે મેળવેલું? જવાબ છે ભૌતિક શાસ્ત્ર. સાતમો પ્રશ્ન, બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક પંડિત મનમોહન માલવિયાને ભારત સરકારે કયો ઇલકાબ આપ્યો છે? જવાબ છે ભારત રત્ન. આઠમો પ્રશ્ન, ભૂદાન પ્રવૃત્તિના પ્રેરણતા સંત શ્રી વિનોબાજીએ ભૂદાન પ્રવૃત્તિની શરૂઆત કયા સ્થળેથી કરેલી? જવાબ છે પંચમપોલી પવનાર આશ્રમથી. નવમો પ્રશ્ન, કયા રોગમાં શરીર બેભાન અવસ્થા અનુભવે તથા મોંમાંથી ફીણ નીકળે અને શરીરમાં ખેંચ આવે છે? જવાબ છે અપસ્માર, જેને વાય કે ફેંકરું પણ કહે છે. દસમો પ્રશ્ન, વનસ્પતિ સંવેદના અનુભવે છે આ સિદ્ધ કરતું યંત્ર સ્કેસ્કોગ્રાફ બનાવનાર કયા ભારતીય વૈજ્ઞાનિક હતા? જવાબ છે સર જગદીશ ચંદ્ર બોઝ. અગિયારમો પ્રશ્ન, ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર કયા સ્થળે આવેલું છે? જવાબ છે માંડવી કચ્છ જિલ્લામાં. બારમો પ્રશ્ન, કોમી એકતા ધ્વજ દિન ક્યારે ઉજવાય છે? જવાબ છે 25મી નવેમ્બરે. તેરમો પ્રશ્ન, આપણા શરીરમાં કયા અંતસ્ત્રાવના અભાવે મહારોગ ડાયાબિટીસ થાય છે? જવાબ છે થાઇરોક્સિન. 14મો પ્રશ્ન, ભારત સરકાર કે રાષ્ટ્રપતિને કાનૂની સેવા કે સલાહ નીચેનામાંથી કોણ પૂરી પાડે છે? જવાબ છે એનર્ટી જર્નલ. 15મો પ્રશ્ન, વધુ પડતું તમાકુનું સેવન કયા રોગની શક્યતા મહદઅંશે વધારી દે છે? જવાબ છે કેન્સર. 16મો પ્રશ્ન, ભારતીય આઝાદીની ચળવળની શરૂઆત કરનાર લાલ બાલ અને પાલ ત્રિપુટીના આ પાલ ક્યાં મહાનુભાવ છે? જવાબ છે બિપિન ચંદ્ર. 17મો પ્રશ્ન, ભારત સરકારના પ્રવર્તમાન કાયદા પ્રધાન તરીકે કોણ સેવા આપે છે? જવાબ છે શ્રી રવિશંકર પ્રસાદ. 18મો પ્રશ્ન, 18 નવેમ્બરે ઉજવાતા એનસીસી દિનમાં એનસીસીનું આખું નામ શું છે? જવાબ છે નેશનલ ક્રેડિટ ક્રોપ્સ. 19મો પ્રશ્ન, વિક્રમ સંવતના કાર્તક સુદ પૂનમના દિવસે કયો તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવાય છે? જવાબ છે દેવ દિવાળી. 20મો પ્રશ્ન, ઉગે છે સુરખી પરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ગ્રામ માતાની આ પંક્તિમાં હેમંત ઋતુ કયા બે માસ પર્યત હોય છે? જવાબ છે કાર્તક અને માક્ષર. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી આપજો, તેમજ વિડીયોને શેર કરજો. ફરીથી મળીશું બીજા આવા અન્ય વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં છું. થેન્ક યુ.